કેશોદ પંથકમાં કમોસમી વરસાદથી મગફળીનો તૈયાર પાક સદંતર નિષ્ફળ જતા કેશોદ તાલુકાના 400 ખેડૂતો તાલુકા સેવા સદને પહોંચ્યા હતા અને તાલુકામાં સર્વત્ર કમોસમી વરસાદથી મગફળીનો પાક નિષ્ફળ જતા પાકનો સર્વે કર્યા વગર તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે તેવી માંગ સાથે આવેદન આપ્યું હતું. કેશોદ તાલુકામાં છેલ્લા 8 દિવસથી અવિરત કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેને લઈ 4 મહિનાના તૈયાર થયેલા મગફળીના પાથરા પાણીમાં પલળતા મોટા ભાઈએ મગફળીના પાકને નુકસાન થયું છે. પંકજકુમાર મોહનભાઈ કનેરિયા, ગામ મેસવાણ, પંચાયત સદસ્ય મેસવાણ. ખેડૂત પરિવાર થકી હું અહીંયા નિવેદન દેવા આવ્યો છું કે મગફળીના 10 દિવસથી પાથરા પલળી ગયા, તો સરકાર શ્રી અત્યારે આમાં કઈ ધ્યાન નહીં દે તો આગળના દિવસોમાં રસ્તા રોકો આંદોલન કરવા ખેડૂત મજબૂર બનશે. પછી કહેતા નહીં કે ખેડૂતે કીધું નથી, આ ચેલેન્જ છે અમારી. જય હિન્દ, જય ભારત. મારું નામ નિલેશભાઈ અગેરા, હું અજાબામ નો તાલુકા પંચાયત પ્રતિનિધિ છું. અત્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતના પાથરા પલળી ગયા છે. 6-7 ફેરી વરસાદ થયો છે, તો સરકારશ્રીને એવું કહેવામાં આવે કે વહેલી તકે ખેડૂતોને આ પાત્ર પલળી ગયા છે એની સહાય આપવામાં આવે. જેમ નોકરિયાતના પગારનો બોનસ દિવાળીમાં આપવામાં આવ્યું, એ જ રીતે ખેડૂતોને આ દિવાળીનું બોનસ માની અને ખેડૂતને આ જે નુકસાની થાય એનું વળતર વહેલી તકે આપે અને ખેડૂતના ખુશખુશાલથી દિવાળી મનાવે એવી અમારી સરકારશ્રીને હું વિનંતી કરું છું અને નમ્ર વિનંતી કરું છું કે આપવામાં આવે. જય હિન્દ, જય હિન્દ. ચારો પલળીને કાળો પડી જતા તદ્દન નાશ પામ્યો છે. આથી ખેડૂતોએ તાલુકા સેવા સદને જય જવાન જય કિસાન ના નારાઓ લગાવી ખેડૂતોની દિવાળી ન પકડે અને આવતા વર્ષે બિયારણ અને ખાતર ખરીદી કરી શકે તે માટે ખેડૂતોને હેક્ટર દીઠ 1 લાખ જેવી રકમની સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી. ભારત માતાજી, આ ખેડૂતની વેદના છે કે આજે 10 દિવસ છે એક ધારો વરસાદ પડે છે, જ્યારે જ્યારે પાથરા ફેરવીએ ત્યારે પાછો વરસાદ થાય છે, અને અત્યારે એક પણ દોડવો ખાધા જેવો નથી અને બધો દોડવો બગડી ગયો છે અને ભેંસોનો સારો પણ બગડી ગયો છે. એટલે ખેડૂતને કાંઈ પણ હાથમાં આવે એવું નથી. એટલે સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ ખેડૂતના દરેક ગામના ખેડૂત અત્યારે અહીંયા ભેગા થયા છે, એની વેદના અત્યારે દિવાળી માટે ખેડૂત હરખાયાથી દિવાળી કરે એટલે એની વેદના સમજી અને કોઈ પણ સર્વે કર્યા વગર પોતપોતાના ખાતામાં નાખી દઈએ તો મારા આ ખેડૂત ભાઈઓની દિવાળી સુધરે એમ છે. નકર આ તમામ ખેડૂતની બિયારણથી માંડીને ખાતરથી માંડીને ઉપાડવાનો ખર્ચો પણ કરેલો છે, કાયમી મજૂર કહીને પાથરા ફેરવાવે છે અને 10 દિવસથી એક ધારો વરસાદ પડે છે અને અત્યારે એક દોડો હાથમાં આવે એમ નથી ખેડૂતને. તો મારે સરકારને આ નમ્ર વિનંતી છે, તાત્કાલિક સર્વે કર્યા વગર ખેડૂતને ખાતામાં પૈસા નાખી દઈએ. આવેદન સમયે એક ખેડૂત તેના માથા ઉપર મગફળીના ડારા સહિત મગફળીનો ભારો લઈ ડેપ્યુટી કલેક્ટરે કચેરીએ દોડી આવ્યો હતો. આથી અન્ય ખેડૂતોમાં જોમ આવતા સરકાર ઝડપથી સહાય ચૂકવે તેવી માંગ સાથે રોષ જોવા મળ્યો હતો અને સૂત્રોચ્ચાર કરવા આવાજ બુલંદ બન્યો હતો. મારું નામ દેવભાઈ ટપુભાઈ મહેતા, ગામ બળોદર. આ કમોસમી વરસાદની હિસાબે 4-4 મહિનાની અમારી પથારી ભરી ગઈ. આ માંડવીને અત્યારે કોઈ 12,000 માં લેવા ખુશી નથી, એમ કે ચિકનગુનિયા છે, આમાં ડેમેજ છે, તો ખેડૂતને કરવું શું? આ સરકાર સમજતી નથી. ખેડૂતનો દીકરો થઈને કહું કે 4-4 મહિનાનું અમારું પાણી ભરી ગયું. અમારી માંગ છે કે હેક્ટરે 1 લાખ રૂપિયા ખેડૂતને આપને તે બી આ અમા મેં ઉભા થઈ બે હજારમાં, બાકી અમારા સોકરને દિવાળી કેમ કરવી? હોય એવી પરિસ્થિતિ છે. તો સરકારને અમે કહી કે જાગો, ખેડૂને કાંઈક આપો, બાકી અમે ખેડૂ શું કરે? રાત દિન મરાવે કોઈ નથી પુગાય એમ ક્યાંય ખેડૂને. આ હુતા હુતા જોવે, હેલિકોપ્ટરોમાં ફરે, એસી વાળા રૂમમાં ફરે, હવે મળીએ ને 1 કલાક કામ કરી દે તો અમે કાયમી ગુલામ લો ત્યાં છીએ. ત્યાં અહીંયા બેઠા બેઠા જોવે, હેલિકોપ્ટરમાં ફરે કે અમે સર્વે કર્યું, 20 વર્ષ ત્યાં બેઠા. આવો ખેડૂતના દીકરાએ 1 કલાક તો કામ કરો, કેટલી વિહે હો થાય તમને ખબર પડે. તમારા દીકરા ઓડિયોમાં ભણે, ખેડૂતના દીકરાને હારી સાયકલ નથી વાળીએ જવા. કેશોદ તાલુકાના મેસણ, શેરગઢ, કેવદરા, બળોદર, કરેણી, અજાબ સહિતના અસંખ્ય ગામડાઓના ખેડૂતોએ કમોસમી વરસાદથી મગફળી ડેમેજ થઈ હોય, ખુલ્લા બજારમાં ખેડૂતોને અડધા ભાવ પણ નહીં મળે તેથી 4 જિલ્લા પંચાયતોની સીટમાં ટેકાના ભાવે ડેમેજ મગફળી ખરીદ કરવા
ખરીદ સેન્ટર ખોલવામાં આવે તેવી માંગ કરી હતી. મગનભાઈ અગેરા, સરપંચ અજાબ. હું સરપંચ પણ છું, ખેડૂત પણ છું અને વેપારી પણ છું. અને છેલ્લા દિવસોની અંદર જે કમોસમી વરસાદ થવાથી ખેડૂતોને જે નુકસાન થયું, પાકને જે નુકસાન થયું, એ ખેતરે ખેતર જોઈને મેં પરિસ્થિતિ જોઈ છે. આ માટે સરકારને, ગુજરાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર પણ લખ્યો, રૂબરૂ પણ વાતચીત કરી. જ્યારે આપણા સાંસદ અને કેન્દ્રના મંત્રી મનસુખભાઈ માંડવિયાને પણ મેં જાણ કરી છે વિગતવાર ફોટા સાથે. માટે મારી એક માંગણી છે કે આ ડેમેજ થયેલી મગફળી કેશોદ તાલુકાની અંદર જે ચાર જિલ્લા પંચાયતની સીટ આવેલી છે, ચારે ચાર જિલ્લા પંચાયત સીટની અંદર ખરીદી કેન્દ્રો ચાલુ કરવામાં આવે અને આ ડેમેજ થયેલી મગફળીની ખરીદી કરવામાં આવે એવી કેશોદ તાલુકાના ખેડૂતો વતી મારી માંગણી છે. જો કે ઘણા વર્ષો પછી ચોમાસાનો પાક નિષ્ફળ જવા બાબતે સહાય મેળવવા એકતા જોવા મળતા તંત્ર હલબળી ગયું હતું. જો ખેડૂતોની સહાયની માંગ નહીં સ્વીકારાય તો આવનારા સમયમાં ખેડૂતો આંદોલન પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ઓ કેશોદથી ખેડૂત પુત્ર ભરતભાઈ લાડાણી, છેલ્લા 8 દિવસથી કેશોદના જુદા જુદા ગામડાઓમાં અવિરત વરસાદ ચાલુ છે એટલે કમોસમી વરસાદથી ચાર ચાર મહિનાનો પાક નિષ્ફળ ગયો છે. મગફળી બેચી નથી, ચારો બેચ્યો નથી. જે મગફળી બેચી છે એ 12-13 હજાર રૂપિયામાં ખેડૂતને માંડવી માગે એવી પરિસ્થિતિ થઈ છે. એટલે આજે ખેડૂતને દિવાળીને બદલે દરેક ખેડૂતના ઘરમાં હોળી ઉભી થઈ છે. આ સરકાર છે એ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના 2014-19 પાંચ વર્ષ અકાલીને બંધ કરી દીધી. પછી જેમ નાનું બાળક રોતું હોય એને બંધ કરવા માટે જે આપણે ચોકલેટ આપીએ એમ 2020-21 માં એક વર્ષ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના વિજયભાઈ રૂપાણીએ ચાલુ કરી અને બંધ કરી દીધી. એટલે ખેડૂત છે એ માલામાલ છે, ખેડૂત કરોડપતિ છે, ખેડૂત ઓડી લઈને ફરે છે એવું આ સરકાર સમજે છે, પણ અમને કોઈ પ્રકારની સહાય આપતું નથી. આ ભારતની અંદર 28 રાજ્યોમાં એક ગુજરાત જ માત્ર એવું છે કે અહીંથી 25-25 વર્ષ એક સરકારને ચૂંટીને મોકલ્યા છતાં પણ કોઈ પ્રકારની યોજના, કોઈ પણ યોજના, પાક વીમાની યોજના ચાલુ નથી કરવામાં આવી. એટલે સરકારને તાકીદે અમારા જો આ પરસેવાની તમને કિંમત હોય તો અમારા એક એક ખેડૂતની દિવાળી સારી રીતે થાય. એટલે કોઈ પણ પ્રકારના સર્વેની લોપ વગર અમને તમે વીઘા દીઠ રૂપિયા, જે આ 13 હજાર આપો એ નથી જોતા, પણ હેક્ટર દીઠ 1 લાખ રૂપિયા આપશો હેક્ટર દીઠ, ત્યારે અમારો કિસાન એ આવતા વર્ષનું બિયારણ અને ખાતરની વ્યવસ્થા કરી શકશે. જય જવાન જય કિસાન.